યહૂદીઓના પાસખા પર્વની વાર્ષિક ઉજવણીનો સમય આવ્યો, તેથી ઈસુ યરૂશાલેમ ગયા. મંદિરમાં જઈ જોયું તો વ્યાપારીઓ બલિદાન માટેના પશુઓ, ઘેંટા અને કબૂતરો વેચવા બેઠા હતા. વળી શરાફો તેઓના ટેબલ આગળ બેઠેલા હતા. દોરીઓનો કોરડો બનાવીને ઈસુએ વેપારીઓને તેમજ ઘેંટા અને બળદોને ત્યાંથી હાંકી કાઢ્યા. શરાફોના ટેબલ ગબડાવી દઈને નાણાં વેરી નાખ્યા. પછી કબૂતરો વેચનારા પાસે જઈને તેમણે હુકમ કર્યો, આ બધું અહીંથી બહાર લઈ જાઓ. મારા બાપના ઘરને વેપારનું ઘર ન કરો. ત્યારે તેમના શિષ્યોને શાસ્ત્રનું આ ભવિષ્ય કથન યાદ આવ્યું. ઈશ્વરના ઘર માટેની મારી આસ્થા મારામાં સળગી રહી છે. યહૂદી મુખ્ય અધિકારીએ ઈસુને પૂછ્યું, તું એક કામ કરે છે, તમને લોકોને શી નિશાની દેખાડે છે? આ મંદિરને જમીનદોસ્ત કરી નાખો અને 3 દિવસમાં હું એને ફરી ઊભું કરીશ. શું તું એને 3 દાડામાં ઊભું કરશે? આ મંદિરને બાંધતા 46 વર્ષ લાગ્યા છે. પરંતુ ઈસુએ તો પોતાના શરીર રૂપી મંદિરની વાત કરી હતી. ઈસુ મરણમાંથી સજીવન થયા ત્યારે તેમના શિષ્યોને ઈસુની વાત યાદ આવી અને તેઓને ખાતરી થઈ કે ઈસુએ શાસ્ત્ર વચનોનો ઉલ્લેખ કર્યો હતો તે તેમના પોતાના સંબંધી જ હતો અને ખરેખર એ જ પ્રમાણે બધું બન્યું છે. પાસખા પર્વની ઉજવણી સમયે જે ચમત્કારો યરૂશાલેમમાં કર્યા હતા તે જોઈને ઘણા લોકોને ખાતરી થઈ કે ઈસુ તે જ મસીહ છે. પણ ઈસુએ તે લોકોનો ભરોસો કર્યો નહીં, કેમ કે માણસની ભીતરમાં શું છે તે જાણતા હતા. માણસનું મન કેવું ચંચળ છે તે વિશે કોઈએ તેમને સમજાવવાની જરૂર ન હતી.